आज रोज भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल भरूच जिल्लाना जंबूसर खाते नवनिर्मित एपीएमसी रेस्ट हाउस सहित खेडूत कैंटीन ना लोकार्पण प्रसंगे आवी पहुंच्या हता। आ प्रसंगे प्रोटोकॉल मुजब जिल्ला भाजप द्वारा प्रदेश अध्यक्ष नू स्वागत करवामां आवी रह्युं हतुं। ते दरमियान हेलीपेड स्थल पर जंबूसर कांग्रेस ना धारासभ्य संजय सोलंकी पण हाजर रह्या हता। जो कि संजय सोलंकी भाजपना नेताओनी नजरमां आवता अनेक राजकीय अटकळो उभी थई छे। कनेक्ट गुजराते संजय सोलंकी नो टेलिफोनिक संपर्क करता तेओए तमाम वातोने रद्दियो आपी पोते पूर्व डिरेक्टर होवाना नाते गया होवानु अने अतिथि देवो भवनी भारतीय संस्कृति ने अनुसर्या होवानु जणाव्यु हतु। संजय जी कनेक्ट गुजरात में आपनो स्वागत छे। सौ प्रथम पहलो सवाल के आजे जे दृश्य जोया आजे तमे भाजप अध्यक्ष सी आर पाटिल नु जे छे ते स्वागत कर्यु छे त्यारे आ बाबते घणी जे चर्चाओ छे ते वहेती थई छे आ अंगे शुं कहेशो आप? આમાં કઈ તથ્ય નથી, કેમ કે હું 2021-22 સુધી હું ચેરમેન હતો અને અત્યારે હાલમાં ડિરેક્ટર છું ને 2007 ડિરેક્ટર હતો અને 21-9-16 થી 2021-22 સુધી હું ચેરમેન હતો એપીએમસી નો। જે લોકાર્પણ થયું તે મારા હાથે મકાન નું કામ પૂર્ણ થયેલું જે તે સમયે ઈશ્વરસિંહ પટેલે કરાયેલું અને જે વાતો છે ને મારે એપીએમ સહકાર અત્યારથી થયેલો કોઈ બીજા હેતુ થી નહીં કરેલો ગયેલો મારા ત્યાં કોઈ આવતું સહકારી પ્રોગ્રામ હતો અમારા ખેડૂતો ને બધા આગળ હતો એક પ્રશ્નો અમારા જાય ત્યાં અમારા ત્યાં જીનો ચાલતી જ નહીં જીનો નો પ્રશ્નો ચાલે એટલે બધી હાજરી ધારાસભ્ય થાય કે મારી હાજરી જરૂર હતી અત્યારે ડિરેક્ટર છે ને મારે સ્વાગત કરું એક ધારાસભ્ય ના કે પાર્ટીના પ્રમુખ તરીકે નહીં કર્યું મેં ભાઈ શિષ્ટાચાર પ્રમાણે મેં કહેલું છે જી। જી સામાન્યતઃ આ પ્રકારના કાર્યક્રમોમાં વિપક્ષના કોઈ નેતા કે ધારાસભ્યો જોવા નથી મળતા ત્યારે આપની હાજરી આજે સૂચક બની રહે છે? 2020 માન્ય ઈશ્વર પટેલ ના હાથે મેં ખાત મુહૂર્ત કરાવી હતી ત્યારે કોઈ ટીકા ટિપ્પણી કહી દે માન્ય સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલ સાહેબ ના ત્યાં લોકાર્પણ હતું દવાખાના હોસ્પિટલ નું ત્યારે માન્ય રાષ્ટ્રપતિ શ્રી આવેલા અને પ્રદીપસિંહ આગલી હરોળ બેઠેલા એનો મતલબ કે ભાઈ પ્રદીપસિંહ કોંગ્રેસ માં આવી ગયા। જી બરાબર, તમને એ પૂછવા માંગીશ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, તમારું શું સ્ટેન્ડ રહેશે? હું તો કોંગ્રેસમાં જીતલો અને અત્યારે સારો ધારાસભ્ય છું, જે વાતો બધી વહેતી બધી ખોટી છે, અત્યારે વિરાની બધી વાતો છે। ખૂબ ખૂબ આભાર સંજયસિંહ અને ગુજરાત સાથે વાત કરવાની। જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલીપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું, જેના પગલે સંજય સોલંકી ભાજપમાં જોડાય તેવી લોકચર્ચાએ પણ જોર પકડ્યું છે। જો કે નવા જ રાજકીય નજારા અંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે સંજય સોલંકી ભાજપમાં જોડાય કે ન જોડાય, પરંતુ ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તે વાત નક્કી હોવાનું ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું। મારુતિસિંહ કનેક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે ભરૂચ જિલ્લામાં એક નવો જે રાજકીય નજારો છે તે જોવા મળ્યો છે। સી આર પાટિલ જયારે જંબુસરના મહેમાન બન્યા હતા ત્યારે જંબુસરના જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ જે છે તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા, આ અંગે પ્રથમ તમારું શું નિવેદન છે? પહેલામાં પહેલા તો સી આર પાટિલ સાહેબ અને જગદીશ પંથલ સાહેબ ગુજરાત સરકારના મંત્રીશ્રી તેમની અધ્યક્ષતામાં એપીએમસી ના લોકાર્પણનો કાર્યક્રમ એમાં ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટિલ સાહેબ અને એમાં આપણા તમે જે કહો છો જંબુસર ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એ પૂર્વ એપીએમસી ચેરમેન હતા એટલે ડિરેક્ટર છે ને એ પણ હાજર રહ્યા હતા, પણ અમારી પાસે અત્યારે કોઈ ઓથોરિટી સંજયભાઈ સોલંકી માટેની વાત છે નહીં। શું લાગે છે ક્યાં સુધી ભાજપને સારા સમાચાર મળી શકે છે સંજય સોલંકીના ભાજપમાં આવવા અંગેના? ભાઈ હું તમને કહું છું કે 182 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં સંજય સોલંકી જોડાય ના જોડાય એ બધી અમારા આજની વાત નથી, પણ અમે ભરૂચ જિલ્લામાંથી 5-5 વિધાનસભાના સભ્ય ભારતીય જનતા પાર્ટીના કમાન્ડર રૂપમાં સી આર પાટિલ સાહેબને થકી મોટી સાહેબને ભેટ આપવા જઈ રહ્યા છે। ખૂબ ખૂબ આભાર મારુતિસિંહ આપનો કનેક્ટ ગુજરાત સાથે વાત કરી। તો બીજી તરફ આ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી જે તે સમયે એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન હતા ત્યારે એપીએમસી માર્કેટ તેઓના હસ્તક નિર્માણ પામ્યું હતું, જેથી સ્વાભાવિક છે કે કોંગ્રેસ હસ્તક એપીએમસી માર્કેટ નિર્માણ પામ્યું હોય ત્યારે જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હોય। સંજય સોલંકી કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાના હોવાનું પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું, સાથે જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે જીત મેળવશે તેવો પણ દાવો કર્યો હતો। પરિમલજી આપનું કનેક્ટ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે।
આજ રોજ જંબુસરમાં એક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં કોંગ્રેસના જે ધારાસભ્ય જે સંજય સોલંકી છે તે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું સ્વાગત કરી રહ્યા છે. આ જે દ્રશ્યો છે અંગે તમે શું કહેશો? એપીએમસીના ઉદઘાટન પ્રસંગે આજે સી આર પાટીલ આવેલા હતા એ વાત સાચી છે, પણ એપીએમસીનું જે માર્કેટ છે, માર્કેટ યાર્ડ જે બનાવેલું છે, એ ધારાસભ્ય ચેરમેન હતા એમના હસ્તક બનેલું હતું, અને આ ખેડૂતોની મંડળી મારફતે આ એપીએમસીનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું હતું. એ સ્વાભાવિક છે કે કોંગ્રેસ હસ્તક બનેલું હોય એટલે એના ઉદઘાટન પ્રસંગે જોતા હોય. શું લાગે છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે તે અગાઉ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપ અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે સંજય સોલંકી કોંગ્રેસમાં જ છે, કોંગ્રેસમાં રહેવાના છે, એમને આજે ફર્સ્ટ વાત કરી છે. તમે જોયું હશે તો સંજય સોલંકીએ પણ વાત કરી છે ત્યાં કે આ ખેડૂતના હિતમાં એપીએમસી બનાવેલું છે અને કોંગ્રેસના શાસનની અંદર આ એપીએમસી હતી ત્યારે બનાવેલું હતું. અગાઉ રાજ્યસભાની ચૂંટણી સમયે પણ સંજય સોલંકી ભાજપમાં જશે તેવી વાતો હતી, ત્યારે કોંગ્રેસ હવે શું સ્ટેન્ડ રાખશે? રાજ્યસભાની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં એમને મતદાન કરેલું છે, ખાલી માત્ર ભારતીય જનતા પાર્ટી લાલચ આપવાના પ્રયત્ન કરેલા હતા, પણ એ કોંગ્રેસની સાથે હતા અને કોંગ્રેસમાં મતદાન કરેલું છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભરૂચ જિલ્લા માટે કોંગ્રેસની કઈ નવી રણનીતિ રહેશે? દિલ્હી અંદર પ્રદેશ સમિતિથી આપેલા તમામ કાર્યકરો જન સુધી પહોંચાડી રહેલા છે. ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એને લઈને ગામે ગામ ને બુઠે બુઠે જઈશું અને ભરૂચ જિલ્લાની અંદરથી પણ વિધાનસભાની અંદર ધારાસભ્ય સુધારશે. ખૂબ ખૂબ આભાર પરિમલસિંહ કને ગુજરાત સાથે વાત કરવા માટે. અત્રે મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસ તૂટી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરિયા કરે છે કે પંજાને મજબૂત રીતે પકડી રાખે છે એ જોવાનું રહેશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.